તો આ તો વાતે મુંબઈની વાત કરીએ ગુજરાતના વરસાદે ડાંગમાં છેલ્લા 24 કલાકમાં 12 મે ખાંગા જેવી પરિસ્થિતિ ડાંગ જિલ્લાની નદીઓમાં પાણીની ભારે આવક થઈ છે સતત 12 કલાક વરસ્યા બાદ વરસાદે વિરામ લીધો ડાંગમાં વરસાદ બાદ હાલ તો વાતાવરણ ઠંડુગાર જોવા મળી રહ્યું છે સતત 12 કલાક વરસ્યા બાદ ડાંગમાં વરસાદે વિરામ લીધો છે જો કે નદી નાળા ચેક ડેમ જળાશયો ગીરાધોધ આ તમામે તમામ ફરી એકવાર જીવંત થઈ ગયા છે ઉનાળા દરમિયાન જે તમામમાં પાણી પણ જોવા નહોતું મળતું તેમાં અત્યારે મોટા પ્રમાણમાં પાણી જોવા મળી રહ્યું છે સ્થાનિક લોકો છે સહેલાણીઓ છે તે ધોધમાં રહેવાનો આનંદ લઈ રહ્યા છે બીજી તરફ ડાંગમાંથી પસાર થતી અન્ય નદીઓ અંબિકા મોહાંડી સહિતની તમામ જે નદીઓ છે તે પણ ગાંડીતુર બની છે બીજી તરફ દક્ષિણ ગુજરાતના કેટલાક કોઝવે તાપી નવસારી બાજુના કે જેના ઉપરથી પાણી પસાર થઈ રહ્યું છે જેના કારણે આવન જાવનમાં પણ તકલીફ પડી રહી છે તો ડાંગની અંબિકા નદી બંને કાંઠા પર વહી રહી છે મહત્વનું છે કે સહેલાણીઓ છે ત્યાં નજારો જોવા માટે આવી પહોંચ્યા છે કેટલાક કોઝવે છે કે જેના પરથી આ પાણી પસાર થઈ રહ્યું છે એટલે એક બાજુથી બીજા કાંઠે જવા માટે પણ લોકોને હાલાકી પડી રહી છે પરંતુ વધારે પ્રમાણમાં પાણી વધતા ખેડૂતો પણ હાલ તો ખુશખુશાલ છે કારણ કે ધરમપુર કપરાડા વલસાડ તાપી નવસારી સોનગઢ ડાંગ આ તમામે તમામ તાલુકા જિલ્લાઓ એવા છે કે જેમાં સૌથી વધારે ગુજરાતમાં ખેતી થાય છે અને અહીંયા ખેડૂતો મોટા પ્રમાણમાં ડાંગર અને કપાસના પાક લેતા હોય છે ત્યારે અહીંયા પાણીની આવક વધતા લોકો પણ ખુશ છે